તો ખેડા જિલ્લામાં પાણી ભરાતા લોકોને હાલાકી. માતર તાલુકાનું મોતીપુરા ગામ બેટમાં ફેરવાયું છે. શેઢી વાત્રક નદી ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા. મોતીપુરા ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ જતા ગ્રામીણ લોકોને વ્યાપક નુકસાન થયું. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું માતરનું મોતીપુરા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ખેડા જિલ્લામાં પાણી ભરાતા લોકોને હાલાકી. મોતીપુરા ગામમાં ઘરો તથા ખેતરોમાં પાણી ઘૂસી જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું. ગામમાં પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, તે પણ આખે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે હાલ શેઢી નદી ગાંડી તૂર બની છે અને તેનું જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક ગામડાઓમાં પાણી જે છે તે ફરી વળ્યા છે. શેઢી નદીના આસપાસના તમામ ગામડાઓ, આ મોતીપુરા ગામ છે કે જે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલું ગામ છે, જે ગામ પણ હાલ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ગામનું જે બસ સ્ટેન્ડ છે તે પાણીમાં ડૂબી ગયું છે. ગામની જે આ દુકાનો છે, દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. આ ઉપરાંત આ જે મંદિર છે, મંદિરમાં પણ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. સમગ્ર ગામમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ગામના તમામ જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન હોય, ઢોર ડાંખર હોય, આ તમામ વસ્તુઓને ખૂબ જ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે તમામ લોકો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કેટલા જલ્દી આ પાણી ઓસરે અને ફરી એક વખત આ જનજીવન અહીંયાનું પૂર્વવત થાય. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.